નમસ્કાર, હું મિથુન. સીધાજીએ રાંધે જ્યાં આજે અમિત શાહ સંબોધન કરી રહ્યા છે. વિસ્તારોના મુલાકાતનો કાર્યક્રમ પાર્ટીએ ગોઠવ્યો છે. અંતિમ કાર્યક્રમ ગાંધીનગર ઉત્તરના ગ્રામીણ વિસ્તારના અને પેથાપુર નગરપાલિકાના સૌ કાર્યકર્તા ભાઈ બહેનોને અહીંયા નિમંત્રિત કરીને મને મળવાનો મોકો આપ્યો છે, એટલે હું ગાંધીનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો હૃદયથી ધન્યવાદ કરું છું, આભાર માનું છું. મિત્ર, આખા દેશની અંદર હું ભારતીય જનતા પાર્ટી માટે મત માંગવા જતો હતો. લગભગ 242 મત વિસ્તારોમાં છેલ્લા 3.5 વર્ષ મહિનામાં હું ફરી આવ્યો છું. હજી 91 મત વિસ્તારોમાં કાલ સવારથી જઈશ, પણ અહીંયા આગળ હું મારી માટે મત માંગવા માટે તમારી પાસે આવ્યો. મને આપેલો મત પણ ભારતીય જનતા પાર્ટીનો જ મત છે. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે જ આપણે મત આપવાનો. પરંતુ આ ગાંધીનગર લોકસભા ક્ષેત્ર, આ જ લોકસભા ક્ષેત્રમાં હું 20 વર્ષ ધારાસભ્ય રહ્યો, લગભગ 7 સંસદની ચૂંટણીમાં એનો ઇન્ચાર્જ પણ રહ્યો. નવા સીમાંકનની અંદર આ વિસ્તાર થોડો નવો એની અંદર ઉમેરાયો, પરંતુ આ ક્ષેત્રે દેશની લોકસભામાં પુરુષોત્તમ ગણેશ માવલંકર, અડવાણીજી, અટલજી, વરિષ્ઠ નેતાઓને દેશની સંસદમાં મોકલવાનું કામ કર્યું છે. મારા માટે સૌભાગ્યનો વિષય છે કે મને પણ પાર્ટીએ ગાંધીનગર સીટ ઉપરથી ઉમેદવારી કરવાની તક આપી. નામ તો હું તો ગાંધીનગર જિલ્લાનો જ દીકરો છું, માણસા ગામનો વતની છું, અહીં પડોશમાં જ મારું વતન છે. આજે આખા મત ક્ષેત્રનો 2 દિવસો મારો પ્રવાસ થયો, આજે પૂરું થઈ જશે સાણંદ સિવાય બધું. પરંતુ ક્યાંય મને અજાણ્યું નથી લાગ્યું, જ્યાં જ્યાં ગયો ત્યાં ખૂબ સારો આવકાર, મનથી આવકાર. આગેવાનોએ બધા મતભેદો, નાના મોટા ઝઘડા બધું દફનાઈ ભારતીય જનતા પાર્ટીના નેતા નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનવા માટે અનેક લોકોએ પોતાના વ્યક્તિગત રાજી નારાજગીને પણ ઊંચી મૂકી, કોરાણે મૂકી જોડાવાની પ્રવૃત્તિ કરી છે. આજ હું સૌ કાર્યકર્તાનો હૃદયથી આભાર માનવા માંગુ છું, કારણ કે આ લડાઈ, આ ચૂંટણી એ કોઈ વ્યક્તિને ચૂંટવાની ચૂંટણી નથી. આ ચૂંટણી નરેન્દ્રભાઈને ખાલી વડાપ્રધાન બનાવવાની ચૂંટણી નથી, આ ચૂંટણી ભારતને મહાસત્તા બનાવી વિશ્વના અગ્રણી દેશ તરીકે પ્રસ્થાપિત કરવાની. 70 વર્ષની આઝાદી પછી પણ 55 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટીએ શાસન કર્યું. 55 વર્ષના શાસનની અંદર ભારતને ગૌરવ અપાવવાની દિશામાં કશું ના કર્યું. મારે લાંબુ ભાષણ નથી કરવું મિત્રો, હું 1-2 મુદ્દાઓને ટચ કરવા માંગુ છું. 55 વર્ષ સુધી શાસન કર્યું, 30 વર્ષથી દેશમાં આતંકવાદ, એનો કોઈ જવાબ આપવાની પ્રક્રિયા. 10 વર્ષ સુધી યુપીએની સરકાર ચાલી, સોનિયા મનમોહનની સરકાર ચાલી, કોઈએ ના. પાકિસ્તાનથી વારંવાર આલિયા માલિયા જમાલિયા જેના મગજમાં આવે ઘૂસી જતા હતા, બોમ્બ ધમાકા કરે, આપણા જવાનોને શહીદ કરી ભાગી જાય, કોઈ જવાબ નહીં. નરેન્દ્ર મોદી સરકારે ઉરી પર હુમલો કર્યો, સર્જિકલ સ્ટ્રાઇક કરી, અને પુલવામા પર હુમલો કર્યો, 40 જવાન શહીદ. દેશભરની અંદર એ ગુસ્સો, નિરાશા, હતાશા, ક્રોધ કે હવે શું થઈ શકે. અને એકવાર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી પાકિસ્તાન, એની સીમા ઉપર ટેન્કો, તોપો, સેના ગોઠવીને અભેદ કિલ્લો બનાવવાનું કામ કર્યું. બધાને થતું તો કઈ નાખ્યું છે, પણ નરેન્દ્રભાઈ પણ સવાયો ગુજરાતી જનતો, એને જમીન પર ટેન્કો ને તોપો ગોઠવી નરેન્દ્રભાઈએ જવાનોની શહીદગીના 13મીના દિવસે જ
એમનું 13મું ઘરે હજી પૂરું કર્યું છે. એ દિવસે રાત્રે એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાનને બાલાકોટની અંદર એમના આતંકવાદીના અડ્ડાના પૂરચા ઉડાઈ એમના સત ટુકડા કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી. દેશભરની અંદર એક આનંદનો માહોલ. બીજા દિવસે ફટાકડા ફૂટે, શહીદોના ફોટાઓને હાર ચડાવવાનો કાર્યક્રમ થાય, મીઠાઈઓ વેચાય અને કોંગ્રેસના કાર્યાલય પર માતમ થાય. તમે એ વખતના રાહુલજીના ફૂટેજ જોજો. પાકિસ્તાનનો માહોલ અને કોંગ્રેસ કાર્યાલયનો માહોલ બે એક સમાન. મને તો ઘણી વાર સવાલ થાય મનમાં કે આમનું શું ગયું, આ લોકોનું શું નુકસાન થયું. હજી મને તો સમજે. હમણાં કોંગ્રેસના અધ્યક્ષના ગુરુ શામ પિત્રોડાએ નિવેદન કર્યું કે 5-6 આતંકવાદીઓએ થોડુંક ભૂલ કરી, એમાં કોઈ દેશ પર ઓછા બોમ્બ નખાય, એમની પર ચર્ચા કરી, એમની સાથે ચર્ચા કરી. મિત્રો, હું ગાંધીનગરના કાર્યકર્તાઓને પૂછવા માંગુ છું કે 40 જવાનોને શહીદ કરવા આતંકવાદીઓ જોડે વાતચીત કરવી જોઈએ કે બોમ્બ ગરાઈને એમના ફૂટતા ફૂટતા. દેશની જનતા એકમત છે અને કોંગ્રેસને આતંકવાદીઓ સાથે ઈલું ઈલું કરવું હોય તો કરે. હું ભારતીય જનતા પાર્ટી તરફથી સ્પષ્ટતા કરવા આવ્યો છું કે પાકિસ્તાન તરફથી ગોલી આવશે તો અહીંથી ગોલાથી જવાબ આપવામાં આવશે. ઈંટનો જવાબ પથ્થર. 30-30 વર્ષથી આ સહન કરતા આજે હવે સહન નહીં થાય. સ્પષ્ટ સંદેશ નરેન્દ્ર મોદીજીએ દુનિયામાં મોકલ્યો છે અને દુનિયાની અંદર ડિફેન્સનું એનાલિસિસ કરવાના બધા લોકો, અત્યાર સુધી ખાલી 2 જ દેશ હતા જે પોતાના જવાનોની શહીદગીનો બદલો લેતા હતા, એક ઇઝરાયલ અને બીજો અમેરિકા. એ 2 દેશોની સૂચિમાં મારા ને તમારા દેશ મહાન ભારતનું નામ જોડવાનું કામ નરેન્દ્ર મોદી છે. દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવી, દેશનું સન્માન દુનિયામાં વધારવું એ ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ ના. ચૂંટણીનો મુદ્દો આ હોઈ શકે. આ મુદ્દાના આધારે ભારતીય જનતા પાર્ટી દેશની જનતાની વચ્ચે છે. દેશના 50 કરોડ ગરીબો 4-4 પેઢીથી આ ગરીબી હટાવે કોંગ્રેસ પાર્ટી. જવાહરલાલ નહેરુ હટાઈ ના હટી, ઇન્દિરાબેને હટાવવાનો પ્રયાસ કર્યો ના હટી, રાજીવભાઈએ હટાઈ ના હટી, સોનિયા મનમોહને હટાઈ ના હટી, હવે રાહુલ બાબા પ્રયાસ કરવાના. 70 વર્ષ સુધી ના કરી શક્યા પહેલા, હવે શું કામ ફાંફા મારો છો. અમે 5 વર્ષની અંદર દેશના 7 કરોડ ગરીબોના ઘરમાં ગેસના સિલિન્ડર પહોંચાઈ એના ઘરમાંથી ધુમાડો દૂર કર્યો. 8 કરોડ ગરીબોના ઘરમાં ટોયલેટ આપી, શૌચાલય આપી, મા બહેનોને સન્માનની સાથે જીવવાનો અધિકાર આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકાર. 2.5 કરોડ લોકોને ઘર આપ્યા, 2.35 કરોડ લોકોના ઘરમાં વીજળી મોકલવાનું કામ કર્યું અને દેશના 50 કરોડ ગરીબોને 5 લાખ સુધીનો સ્વાસ્થ્યનો બધો જ ખર્ચો આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકાર ફ્રી ઓફ કોસ્ટ આપે છે. આ સવાર સુધી 22 લાખ ઓપરેશનો પૂરા થઈ, 22 લાખ ઓપરેશન. મિત્રો, આ દેશની અંદર પરિવર્તનની શરૂઆત નરેન્દ્ર મોદીજી. આપણે સૌ ગાંધીનગર મતક્ષેત્રના મતદાતાઓને હું એટલું જ કહેવા માંગુ છું, લાંબી વાત નથી કરી. 5 વર્ષ પછી દેશની કોઈ પણ એજન્સીને સર્વેક્ષણ કરવા દેજો કે 542 મત વિસ્તારમાંથી સૌથી વિકસિત મત વિસ્તાર કયો છે. હું તમને વિશ્વાસ અપાવું છું મિત્રો કે ગાંધીનગર નંબર 1. મેં લાંબા સમય સુધી આ ક્ષેત્રની અંદર કામ કર્યું છે.
મેં તમારો ભરોસો કર્યો છે, તમે મારો ભરોસો કરજો, પાછું વાળીને કોઈ દિવસ નહીં. મિત્રો, સમય બહુ નથી, હજી બે કાર્યક્રમો બાકી છે. હું એટલું જ કહેવા આવ્યો છું કે કદાચ હવે ચૂંટણી સુધી હું ફરીવાર ગામની અંદર આમ તો આવવું જોઈએ, પણ આવી નહીં શકે. તમે સૌ જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બની ગામના એક એક મતદારને સવારે 7:30 થી 7 વાગ્યાથી જ મત આપવાની પ્રક્રિયાની અંદર જોડી દઈએ અને પ્રચંડ બહુમતીથી અહીંયા ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવી. ગાંધીનગર લોકસભામાં વિજયનો મતલબ લોકસભાનો વિજય નથી થતો, સાતે સેગમેન્ટમાં રેકોર્ડ તોડવાવાળી બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી. સાદે સેગમેન્ટ કહેવાનો મતલબ છે ગાંધીનગર ઉત્તર. પણ ગાંધીનગર ઉત્તરમાં પણ અત્યાર સુધી સૌથી મોટી બહુમતી ભારતીય જનતા પાર્ટીને મળે એ રીતનું આયોજન કરજો. વાડીભાઈના અનુભવી નેતૃત્વની અંદર આખી ટુકડી લાગી છે. હું કરું એના કરતા વધારે કામ આ ઉંમરમાં વાડી કાકા કરે છે. મને તો ઘણી વાર આશ્ચર્ય થાય કે 80 પાર થઈ ગયા વાડી કાકા, કેટલા 77 વર્ષે ધૂમ ધકતા તાપની અંદર જે રીતે વાડી કાકા ફરે છે જોઈને મને તો આશ્ચર્ય થાય. હું તો રિટાયર્ડ થઈ ગયો છું, પરંતુ વાડી કાકાના નેતૃત્વમાં આખી ટીમ લાગી છે અને ટીમે આજે આ સંમેલનની અંદર આપ સૌને નિમંત્રિત કર્યા, આપ આવ્યા છો. હું આપ સૌનો ધન્યવાદ કરી આભાર માની મારી વાતને પૂરી કરીશ. અને ફરી એકવાર આ ચૂંટણીની અંદર 23મી તારીખે સવારથી જ ભારતીય જનતા પાર્ટીના નિશાન કમર પર વધુમાં વધુ લોકો બટન દબાવી પ્રચંડ બહુમતીથી ભાજપને જીતાડવાની અપીલ કરીશ. તમારો એક એક આપેલો મત નરેન્દ્ર મોદીજીને વડાપ્રધાન બનાવવા માટે કામમાં આવવાનો છે. એ દરેક ગામવાળાને સંદેશ આપી ભાજપને જીતાડો એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદન છે.